આજકાલ મારી નિંદર જ પૂરી ન થતી. સવારે 3:30 રોજ ઉઠી જાઉં છું. અરે આ મારા દાદાને લીધે એમને રોજ વહેલી સવારે સપનું આવે છે, એટલે હવે હું અલાર્મ મૂકી 3:30 ઉઠી જાઉં અને 4 વાગ્યાથી એમને ઢંઢોળવા માંડું છું. ડાર્લિંગ ડાર્લિંગ. એ ગિરિયા, ઓલું બિપાસા બાસુ વાળું ગીત કયું? બીડી બીડી કયું ગીત બોલ ને. બીડી જલાઈ લે. એને શું તમારે શું કરવી બિપાસાને ને બીડીને? ગિરિયા, તારા દાદાને લોટરી લાગી ગઈ. મને મેસેજ આવ્યો કે તમે ડાન્સ રિયાલિટી શોમાં સિલેક્ટ થયા છો. બિપાસા બાસુ જોડે ડાન્સ કરવાની તો 4 છક્કા પર SMS મોકલો ને વિજેતા બનો. 4 છક્કા? હા, નો સમજ્યો. 4 છક્કા એટલે 6666 4 times 6. એ ગિરિયા, મેં તો 100 SMS કરી દીધા. હવે મારે ઓડિશન માટે જવાનું છે. એક સરસ મજાની ડાન્સ ટીચર ગોતવી પડશે. અમે સેની ટીચર ગોતવી? અમે તમારા ટાટી હાલે છે ડાન્સ કરતા હોય એવું જ લાગે છે. રેવા દો ને, આ બિપાસા બિપાસામાં પાછળીઓ ભાગશો તમે. તું જલે છે મારાથી હરામ ખોર. આ તારી સામે સોસાયટીની બિલાડીએ નજર નાખતી નથી ને મને બિપાસા જોડે ડાન્સ કરવાનો વારો આવ્યો ને એટલે તું જલે જ મારાથી. અરે ભાઈ જાઓ તમે, મને કાંઈ વાંધો નથી. જાઓ. ના, હું એમ નથી જવાનો. મને પેલો ડાન્સ શીખવજો. ફાલસા? ફાલસા નહીં, સાલસા કહેવાય. આઈ જે હોય એ હવે શીખવ ચાલ મને. ભાઈ હું નહીં શીખવાડું. ગિરિયા જો, હું ભૂખ હડતાલ પર બેસી જઈશ. અરે યાર, તમે દર વખતે ધમકી આપો છો દાદાજી. આ ભલે ઉભા રહો, આમાં આ ચાલુ કરું છું. હવે હવે કરો જો. તો આમાં આમ કરો જો, મને પોતાને આવડતું નથી. મને ઉપાડી જશે. અરે બાપા, હું જી અમરાજ ને મેસેજ કરું છું. 6666 લઈ જા ડોસા ને. મિત્રો, જો હું તમને એમ કહું કે મારે દર અઠવાડિયે નવો ફેમિલી ડોક્ટર શોધવા નીકળવું પડે છે તો તમે માનો? પણ હકીકત છે, મારું ફેમિલી જેવું છે કે કોઈ ડોક્ટર જ ટકતો નથી. આ મારા બાપા સિરિયસ લાલ, એટલે કે સિરિયસ લાલ ડોક્ટરના દવાખાનામાં ચડે ને એટલે સૌથી પહેલાં ડોક્ટરની તબિયતના સમાચાર પૂછે. શું ડોક્ટર, તબિયત પાણી કેમ છે? એટલે ડોક્ટર કહે કે કાકા, હું ડાક્ટર છું ને તમે દર્દી છો, મારી તબિયતના સમાચાર તમે શું પૂછો છો? અને ભાઈ જેવા દવાખાનામાંથી નીકળતા ને એટલે પાછા ડાક્ટર પાસે જાય. કેવું પડે હા ડાક્ટર, નર્સ મજાની છે ને, એવી રૂપાળી છે ને, એને જોઈને જડતા દર્દ મટી જાય છે. હવે એમના આવા સ્વભાવને કારણે મોટા ભાગના ડોક્ટરોએ નર્સની જગ્યાએ કમ્પાઉન્ડરો કરી નાખ્યા છે. અને મારા દાદા તો બાપાને ચડી જાય એવા છે. અરે તમે નહીં માનો, હમણાં કંઈક બધા ડોસાઓએ ભેગા થઈને સોસાયટીની ડોસલીઓ સાથે હોળી ઉત્સવ ઉજવ્યો. પાર્ટી પ્લોટમાં પાર્ટી કરી અને બધા એકબીજાને કંઈક રંગ છાંટ્યા અને આઈસ્ક્રીમના ગોળા ખવડાવ્યા. અને દાદા સાંજે તો પટકાઈ પડ્યા, આખી રાત ખાંસતા પડી રહ્યા. મેં કહ્યું ભાઈ આ વધારે તબિયત બગડશે, એટલે મેં ડૉક્ટરને ઘરે બોલાવ્યો. ચાલે 750ની ફી લીધી. આવીને બિચારે સ્ટેટોસ્કોપ કાઢીને આમાં મૂક્યો છાતી પર, મને સાઈડમાં લઈ જઈને કે આઈ એમ સોરી ગિરીશભાઈ, પણ તમારા દાદાનું હૃદય ચાલતું નથી, ધબકારા બંધ પડી ગયા. ત્યાં તો દાદા ઉછળ્યા પથારીમાં આવડા ગયા, તો હું ધબકારા બંધ પડી ગયા છે, હું જીવું છું. એટલે ડોક્ટરે પાછું સ્ટેથોસ્કોપ મૂક્યું. મને કે નહીં, પોસિબલ જ નથી, અવાજ સંભળાતો જ નથી, ધબકારા ટોટલી બંધ છે. એટલે દાદા કે અરે એ નવરી ના, તું મરી જા, તારા ધબકારા બંધ હશે. આ તું જે ક્યારનો રમાડી રહ્યો છે ને એ મારું હૃદય નથી, આ જો સિગારેટનું પાકીટ છે.